મધ્ય ગુજરાતમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું જોકે બપોરે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને એક જ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને પગલે વડોદરા શહેરના માંડવી રાવપુરા ન્યાયમંદિર સમા અલકાપુરી અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વડોદરાના નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં ફસાઈ ગયા હતા રાવપુરા વિસ્તારમાં પાણી ભરાતા સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે રાજસ્થંભ સોસાયટીમાં પાણી ભરાતા લોકોમાં તંત્રની ઢીલી કામગીરી સામે રોષ પણ જોવા મળ્યો હતો સેજ બી વધારે વરસાદ પડે એટલે તરત જ પાણી ભરે જતું હોય છે એટલે ઘરમાં બી ખર્ચો કરવો પડે કારણ કે આજુબાજુ બધાના લેવલ એટલા ઊંચા લઈ લીધા છે સામેની સોસાયટી બી તમે જોઈ શકો છો રોડની પેલી બાજુ પાણી જ નથી આ ચાલીસ પાં પચાસ વર્ષ જૂનું બાંધકામ છે આ તો તેથી અહીંયા બહુ જ નીચો એરિયા છે અને ગટર બી દર વર્ષે આવું વરસાદ આવે એની પહેલાં સાફ કરવા આવે છે પણ વરસાદ આવે એટલે ભરાઈ જ જાય છે ખબર નહીં ફ્રી મોન્સૂન ચેકિંગને આવું બધું કરે છે પણ કંઈ લેખે લાગતું નથી માત્ર એક ઇંચ વરસાદ પડતા જ વડોદરાના અનેક વિસ્તારો સ્વિમિંગ પુલ બની ગયા છે તેમાં પણ વડોદરાની એસએસજી હોસ્પિટલની હાલત તો બધથી બદતર જોવા મળી કારણ કે એસએસજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી સારવાર માટે આવેલા દર્દીઓને પણ કલાકો સુધી પાણીમાં ઊભા રહેવું પડ્યું હતું